विद्यानगर प्राथमिक शाळा धोरण 3 विषय इंग्लिश एम अपने शीखीशु पेज नंबर 48 उपर पेज नंबर 47 आगळना विडियो में जोई गया हवे जोईए पेज नंबर 48 सूचना मुजब चित्र दोरो अने तेमा रंग पूरो तो चित्र दोरवाना छे अने रंग पूरवाना छे अ फिश इन वॉटर तो तमारे अहीं माछली दोरवानी छे अने पाणी दोरवानुं छे ए तमारे जाते दोरवानुं छे अने एमां मन गमता रंग भरवाना छे अ फिश इन वॉटर तो तमारे मैं एक चित्र तमने दोरीने बतावी एवी रीते तमारे चित्र दोरवाना छे आ वॉटर छे अने आ माछली छे आ पाणी दोर्युं छे अने आ माछली छे एमां आवी रीते तमारे दोर चित्र दोरीने तेमां मन गमता रंग भरवाना छे अ फिश इन वॉटर तो पाणीनी अंदर माछली दोरवानी तो तमारे अंदर दोरवानी छे तो आवी रीते पेन्सिल थी तमे पाणी बनावी शको छो एटले पाणीनी अंदर माछली दोराई गई आवी रीते માછલી પાણીની અંદર દોરીને તેમાં રંગ ભરવાના અ કાઇટ ઓન અ ટ્રી તો ઝાડની ઉપર પતંગ ચગતો હોય તે રીતના દોરવાનું છે કાઇટ ઓન અ ટ્રી એટલે ઝાડની ઉપર પતંગ ચગતો હોય તે રીતના તમારે જાતે ચિત્ર દોરવાનું અને એમાં મન ગમતા રંગ ભરવાના હવે જોઈશું પેજ નંબર 49 અ બોલ અંડર અ ટેબલ બોલ દોરવાનો એની અંડર એટલે નીચે નીચે ટેબલની નીચે બોલ દોરવાનો છે પહેલાં ટેબલ દોરવાનું પછી એની નીચે બોલ દોરવાનો છે પછી તેમાં મન ગમતા રંગ ભરવાનો એન એપલ નિયર અ ગ્લાસ તો ગ્લાસ દોરવાનો અને એની બાજુમાં એપલ દોરવાનું છે અને તેમાં મન ગમતા રંગ ભરવાના છે ફરી એકવાર જોઈ લઈએ પેજ નંબર 48 ઉપર મેં ફિશ ઇન અ વોટર પાણીની અંદર માછલી દોરી એ તમારે આવી રીતે દોરવાનું પછી ઝાડની ઉપર પતંગ દોરવાનો છે પેજ નંબર 49 ઉપર ટેબલની નીચે બોલ દોરવાનો છે અને ગ્લાસની બાજુમાં સફરજન દોરવાનું છે એપલ એટલે સફરજન તો તમારે પેજ નંબર 48 અને 49 ઉપર ચિત્ર દોરીને મન ગમતા રંગ ભરવાના હવે જોઈશું આપણે પેજ નંબર 50 પેજ નંબર 50 એમાં એક્શન વર્ડ આપેલા છે શું આપેલા છે એક્શન વર્ડ યુનિટ 11 પેજ નંબર 50 યુનિટ 11 નું નામ શું છે એક્શન વર્ડ છે શબ્દો આપેલા છે તો પહેલું SIT સીટ એટલે બેસવું તો અહીંયા ચિત્રમાં દેખાય છે ને છોકરી બેસેલી દેખાય છે SIT સીટ એટલે બેસવું STAND સ્ટેન્ડ એટલે ઊભા રહેવું શું થાય STAND સ્ટેન્ડ એટલે ઊભા રહેવું RUN રન એટલે દોડવું RUN રન એટલે દોડવું ચિત્રમાં આપણને એક્શન દેખાવી છે અહીંયા દોડે છે આ ઊભું છે છોકરી બેઠી છે પછી આ કૂદકો મારે છે JUMP જમ્પ એટલે કૂદવું KISKIP સ્કીપ એટલે દોડા કૂદવા શું થાય SKIP સ્કીપ એટલે દોડા કૂદવા છોકરી દોડા કૂદે છે SKIP સ્કીપ એટલે દોડા કૂદવા આ શું કરે છે ચાલે છે WALK વોક એટલે ચાલવું WALK વોક એટલે ચાલવું OPEN ઓપન એટલે ખોલવું OPEN ઓપન એટલે ખોલવું CLOSE ક્લોઝ એટલે બંધ કરવું CLOSE ક્લોઝ એટલે બંધ કરવું THROW થ્રો એટલે ફેંકવું THROW થ્રો એટલે ફેંકવું KATCH કેચ એટલે પકડવું KATCH કેચ એટલે પકડવું READ રીડ એટલે વાંચવું READ રીડ એટલે વાંચવું WRITE રાઇટ એટલે લખવું તો આપણને ચિત્રમાં દેખાય છે ને આ લખે છે વાંચે છે ચિત્રમાં એક્શન આપેલી છે હવે જોઈશું પેજ નંબર 51 ઉપર EAT ઈટ એટલે ખાવું આ ચિત્રમાં શું કરે છે આ છોકરો ખાય છે EAT ઈટ એટલે ખાવું પછી આ પીણું પીવે છે પાણી પીવે છે DRINK ડ્રિંક એટલે પીવું થાય શું થાય DRINK ડ્રિંક એટલે પીવું પછી PULL પુલ એટલે ખેંચવું થાય આ સામાન લઈ જાય છે PULL પુલ એટલે ખેંચવું પછી PUSH પુશ એટલે ધક્કો મારવો PUSH પુશ એટલે ધક્કો મારવો KICK કિક એટલે લાત મારવી થાય KICK કિક એટલે લાત મારવી CUT કટ એટલે કાપવું
CUT કટ એટલે કાપવું. DANCE ડાન્સ એટલે નાચવું. આ છોકરી ડાન્સ કરે છે. DANCE ડાન્સ એટલે નાચવું. SING સિંગ એટલે ગાવું. SING સિંગ એટલે ગાવું. CLAP ક્લેપ એટલે તાળી પાડવી. આ તાળી પાડે છે. ફરી એકવાર આપણે જોઈ લઈએ સ્પેલિંગો. SIT સીટ એટલે બેસવું. STAND સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. RUN રન એટલે દોડવું. JUMP જમ્પ એટલે કૂદવું. SKIP સ્કીપ એટલે કૂદવું. WALK વોક એટલે ચાલવું. WALK વોક એટલે ચાલવું. OPEN ઓપન એટલે ખોલવું. CLOSE ક્લોઝ એટલે બંધ કરવું. THROW થ્રો એટલે ફેંકવું. CATCH કેચ એટલે પકડવું. READ રીડ એટલે વાંચવું. WRITE રાઇટ એટલે લખવું. EAT ઈટ એટલે ખાવું. DRINK ડ્રિંક એટલે પીવું. PULL પુલ એટલે ખેંચવું. PUS ફૂઝ એટલે ધક્કો મારો. KIC કેકિક એટલે લાત મારવી. CUT કટ એટલે કાપવું. DANCE ડાન્સ એટલે નાચવું. SING સિંગ એટલે ગાવું. અને CLAP ક્લેપ એટલે તાળી પાડવી. તો આ જે સ્પેલિંગો છે એ તમારે ઇંગ્લિશની નોટમાં 3 વાર લખીને મોઢે કરવાના છે. હવે જોઈએ ફન ટાઈમ. જોડકા જોડો. આ સ્પેલિંગો તમને આવડશે તો તમને ક્રિયાઓ બધી આવડશે. હવે જોઈએ ફન ટાઈમ. જોડકા જોડો. એમાં આ શું કરે છે? દોડે છે ને આ છોકરો. તો શું આવશે? દોડે છે તો શું આવશે? રન. રન એટલે દોડવું થાય ને. તો RUN રન એટલે દોડવું. તો આવી રીતે જોડકા જોડવાના છે. પછી આ છોકરો ઊભો છે. શું કરે છે? ઊભો છે. તો સ્ટેન્ડ એટલે ઊભા રહેવું થાય. શું થાય? ઊભા રહેવું. તો તેને સ્ટેન્ડ સાથે જોડવાનું છે. પછી આ છોકરી શું કરે છે? બેસેલી છે. તો સીટ એટલે બેસવું. તો તેને સીટ જોડે. SIT સીટ એટલે બેસવું. તો આવી રીતે જોડકા જોડવાના છે. આ છોકરો દોડે છે તો તેને રન સાથે જોડવાનું છે. RUN રન. પછી આ છોકરો ઊભો છે તો STAND સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. તો તેને સ્ટેન્ડ સાથે જોડવાનું. અને આ છોકરી બેઠી છે તો એને સીટ સાથે જોડવાનું. SIT સીટ એટલે બેસવું. હવે જોઈશું પાછળ પેજ નંબર 52. પેજ નંબર 52 એમાં આ પહેલું ચિત્ર છે તેમાં શું કરે છે? ચાલે છે. તો શું તમારે વોક સાથે જોડવાનું છે. WLK વોક એટલે ચાલવું. તો તેને અહીંયા જોઈન કરવાનું છે. પછી આ શું કરે છે? કૂદકો મારે છે. તો જમ્પ એટલે કૂદકો મારો. તો તેને JUMP જમ્પ સાથે જોઈન કરવાનું. જોડકા જોડવાના છે. પછી આ છોકરી દોડા કૂદે છે. તો SKIP સ્કીપ એટલે દોડા કૂદવા. તો તેને સ્કીપ સાથે જોઈન કરવાનું. આવી રીતે તમારે જોડકા જોડવાના છે. ચિત્રમાં ક્રિયાઓ આપેલી છે. આના માટે તમારે સ્પેલિંગ આવડશે તો તમને ક્રિયાઓ જોડતા આવડશે. હવે આમાં શું કરે છે? આ છોકરી ડાન્સ કરે છે. શું કરે છે? ડાન્સ કરે છે. તો તેને ડાન્સ સાથે જોડવાનું. DANCE ડાન્સ. પછી આ ગાય છે. શું કરે છે? SING સિંગ એટલે ગાવું. તો તેને સિંગ સાથે જોડવાનું. પછી આ તાળીઓ પાડે છે. તો CLAP ક્લેપ એટલે તાળી પાડી. તો તેને ક્લેપ સાથે જોડવાનું છે. પછી આ છોકરી બારી બંધ કરે છે. તો ક્લોઝ એટલે બંધ કરવું. તો CLOSE અને ક્લોઝ સાથે જોડવાનું. પછી આ શું કરે છે? ઓપન દરવાજો ખોલે છે. તો OPEN ઓપન એટલે ખોલવું થાય. તો તેને ઓપન સાથે જોડવાનું. પછી આ ટેબલને ધક્કો મારે છે. પુશ એટલે ધક્કો મારવો. તો PUSH પુશ એટલે ધક્કો મારવો. તો તેને પુશ સાથે જોડવાનું. હવે જોઈશું પેજ નંબર 53. પેજ નંબર 53માં શું કરે છે? પુલ એટલે ખેંચવું થાય. સામાન લઈ જાય છે. PULL ને પુલ સાથે જોડવાનું છે. પછી બીજામાં આ ઈટ એટલે ખાવું. આ શું કરે છે? ખાય છે. તો EAT ઈટ એટલે ખાવું. તો તેને ખાવા સાથે ઈટ સાથે જોડવાનું છે. પછી આ છોકરી ડ્રિંક પીવે છે. તો DRINK ડ્રિંક એટલે પીવું. તો તેને ડ્રિંક સાથે જોડવાનું છે. પછી શું કરે છે? આ કટિંગ કરે છે. તો CUT કટ એટલે કટિંગ. કટ એટલે કાપવું. તો તેને કટ સાથે જોડવાનું. પછી WRITE રાઇટ એટલે લખવું. તો તેને લખવા સાથે જોડવાનું. પછી CATCH કેચ એટલે પકડવું. તો તેને કેચ સાથે જોડવાનું. પછી નીચે
થ્રો એટલે ફેંકવા, શું કરે છે બોલને ફેંકે છે, તો ટી એચ આર ઓ ડબલ્યુ થ્રો એટલે ફેંકવું, તો તેને થ્રો સાથે જોઈન કરવાનું. પછી આ દડાને લાત મારે છે, તો કે આઈ સી કે કિક એટલે લાત મારવી, તો તેને કિક સાથે જોડવાનું. પછી આર ઈ ડી રીડ એટલે વાંચવું, તો તેને વાંચવા સાથે જોડવાનું છે. તો પેજ નંબર 52 પર જોડકા જોડવાના અને પેજ નંબર 53 ઉપર તમારે જોડકા જોડવાના છે.